જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસો શરૂ થયા છે. દેશભરમાં રામમય માહોલ સર્જાયો છે ત્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ક્રેઝ જોવા મળી રહ્યો છે. તારીખ 21 જાન્યુઆરીના રોજ મોરબીથી 20 કિલોમીટર દૂર રોડથી અંદરના ભાગે આવેલ નાના રામપર ગામે સવારથી હવન હોમ યજ્ઞ શરૂ થઈ ગયા છે, જેમાં કિસાન આગેવાન જીલેશભાઈ કાલરિયા સહિત તેમના પરિવાર હવનમાં બેઠા છે. તેમના તરફથી નાના રામપર, નસીતપર, મોટા રામપર, ઉમિયાનગર અને રામનગરના ગ્રામજનોને પ્રસાદ લેવાનું આહવાન કર્યું છે. આજે બપોરના 3 વાગ્યાના અરસામાં નસીતપર ગામેથી મોટી શોભાયાત્રા નીકળી હતી, જે રામનગર થઈને નાના રામપર યજ્ઞ મંડપમાં પહોંચી હતી, જેમાં લોકો ભાવ વિહોર થઈને નાચ ગાન કરી રહ્યા હતા. મોરબી શહેરમાં હનુમાન ચાલીસાનું આયોજન થયું છે, તેમજ આજ રોજ તારીખ 22 જાન્યુઆરીના રોજ સમગ્ર મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં અનેક પ્રકારના રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગેના કાર્યક્રમ જાહેર થયા છે. એકંદરે મોરબી વિસ્તાર રામમય માહોલમાં જોવા મળી રહ્યો છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી. અમારા ઘરે પણ અમે એક નાનું મંદિર બનાવ્યું છે અને એમાં પ્રતિષ્ઠાનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ અંતર્ગત ગઈ શાંતિ કાર્યક્રમો ચાલુ થઈ ગયા. આજે યોગિક કાર્યક્રમો છે. બપોર પછી 2 થી 5 નસીતપર, રામપર, નાના રામપર અને રામનગર ગામમાં શોભાયાત્રાઓ નીકળશે. ત્યાર પછી આવતીકાલે યજ્ઞાધિક કાર્યો અને બપોરે 12:40 ભગવાનનો ગ્રહ પ્રવેશ એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા થશે. બપોર પછીના કાર્યક્રમમાં સૌથી વધુ જો મહત્ત્વની વાત કરીએ તો આવતીકાલે રાત્રે 9 વાગે મોટા પાયે ડાયરાનું આયોજન છે, જેમાં બ્રિજરાજ ગઢવી, પૂજાબેન ચૌહાણ, રવિ આયર, જંતીભાઈ વ્યાસ, મિલનભાઈ પટેલ આવા નામી કલાકારો સાથેનું આયોજન છે. આ જે કાર્યક્રમ આખો એક ધાર્મિક કાર્યક્રમ છે. જે અયોધ્યાની જે ખુશી છે એ ખુશીને આપણા ઘર સુધી માણવા માટેનો આ કાર્યક્રમ.